ભરૂચના પનોતા પુત્ર હેમત પટેલને શ્રદ્ધાંજલિ અર્પવા ભરૂચની રોટરી ક્લબ ખાતે દીકરી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં દિગ્ગજ ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાંથી કોંગી આગેવાનો સાથે ભરૂચ જિલ્લા ભાજપાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ટ્રબલ શૂટર અને ભરૂચના પનોતા પુત્ર અહેમદ પટેલની લોકચાહના સમાજસેવા અને રાજકીય સફરને દીકરી મુમતાઝ પટેલે પિતા અહેમદ પટેલની જાણીતી શાયરી સાથે બયાન કરી તેમને અંજલિ આપી લોકોના અનહદ પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। મુમતાઝ પટેલે પિતા અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે પાપા કા એક શેર યાદ આ રહા હૈ, નજર નજર મેં ઉતરના કમાલ હોતા હૈ, નફસ નફસ મેં બિખરના કમાલ હોતા હૈ, બુલંદી પે પહોંચના કોઈ કમાલ નહીં લેકિન બુલંદી પે ઠહેરના કમાલ હોતા હૈ। આજ શબ્દોથી પિતા અહેમદ પટેલને યાદ કરી તેમના સામાજિક કાર્યને આગળ વધારવા પુત્રી મુમતાઝે લોકોના આશીર્વાદની ઈચ્છા વ્યક્ત કરી હતી। સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રીએ ભરૂચથી તેમનો જન્મનો સંબંધ હોવાનું વર્ણવી કહ્યું હતું કે ફૈઝલ અને તેમનો જન્મ ભરૂચની મોદી હોસ્પિટલમાં થયો હતો, જે આજે ખબર પડી છે કે ત્યાં કોઈ હોટલ બની ગઈ છે। આજ શહેરે મારા પિતાને પહેલી લોકસભાની જીત આપી હતી। ભરૂચથી દિલ્હી સાંજે જતા સ્ટેશન પર લોકોની ભીડ જામતી, પિતા લોકો સાથે વાત કરવામાં વ્યસ્ત રહેતા અને હું ને ફૈઝલ કોમિક્સ અને ખારીસિંગ ખરીદવામાં વ્યસ્ત રહેતા। ગોલ્ડન બ્રિજમાં ડ્રાઇવિંગ પ્રેક્ટિસના સ્મરણો પણ મુમતાઝ પટેલે વાગોળ્યા હતા। પિતા અહેમદ પટેલને જે પ્રેમ અને સહયોગ ભરૂચની જનતાએ આપી આટલા મોટા મુકામ ઉપર પહોંચાડ્યા, એ જ પ્રેમ અને સહયોગ આજે મને અને ફૈઝલને હિંમત આપી રહ્યા હોવાનું કહી તેમણે શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। એસી કઈ યાદે હે જો ભરૂચ સે જુડી હુઈ હે ઓર આજ મુશ્કેલ હો રહા હૈ યે સોચ કે કિ શ્રદ્ધાંજલિ કે લિયે મેં યહાં પે ખડી હું અપને પિતાજી કે લિયે। આપ સબકા પ્યાર ઓર સહયોગ હી ને મેરે પાપા કો ઇતને બડે મુકામ પે પહોંચાયા ઓર આજ વહી પ્યાર આપકા ઓર સહયોગ હમેં હિંમત દે રહા હૈ। इस मौके पर पापा का एक सुनाया हुआ शेर मैं अर्ज करना चाहती हूँ। नजर नजर में उतरना कमाल होता है, नजर नजर में उतरना कमाल होता है, नफस नफस पे बिखरना कमाल होता है, बुलंदी पे पहुंचना कोई कमाल नहीं, बुलंदी पे पहुंचना कोई कमाल नहीं लेकिन बुलंदी पे ठहरना कमाल होता है। इन्हीं शब्दों से उन्हें याद करते हुए उनके सामाजिक कार्यों को बढ़ाए रखने के लिए मैं और फैजल आपका आशीर्वाद चाहते हैं। तमे बदा आजे एमने श्रद्धांजलि आपका उपस्थित रहिया ए बदल वो मैंने फैसल तुम्हारा दिल दिया आभारी है। धन्यवाद, शुक्रिया, जय हिंद। સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન આપવા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત રાજ્યભરમાંથી કોંગી આગેવાનો સાથે ભરૂચ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે ભરૂચના ભાજપના ધારાસભ્યો દુષ્યંતભાઈ પટેલ, અરુણસિંહ રાણા, પૂર્વ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસે સહિતના રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ગુજરાતની અંદર એવી ઘટનાઓ અનેક બની કે અનેક નિર્ણયોની અંદર એમની ભાગીદારી હતી, પણ એ નિર્ણયનો જસ લેવાનો ક્યારેય પ્રયત્ન નથી। અને એ નિર્ણયના સાક્ષી હું એકલો છું એવું નહીં, પણ એ નિર્ણયના સાક્ષી અહીંયા બેઠા છે એમાંથી કેટલાય હશે, ગાંધીનગરમાં બેઠા છે એમાંથી કેટલાય હશે, અને વર્તમાન પ્રધાનમંત્રી પણ એમાં હશે, પરંતુ એ નિર્ણયનો જસ એમણે ક્યારેય પોતે લીધો નથી। એ તો હંમેશા પડદા પાછળની ભૂમિકામાં રહી, અને જેમ અરુણસિંહે વાત કરી એ પ્રમાણે કોકને મોટા કરવામાં હંમેશા પોતાની મોટા એમણે બતાવી છે। છેલ્લે જ્યારે અમે મળ્યા, એક વખત હું એકલો હતો, એક વખત ગૌરવભાઈ હતા, હોસ્પિટલમાં હતા અને કહેતા હતા કે દિવાળી તો આ વખતે અહીંયા કરવી છે, પણ દિવાળી ઉપરવાળાના દરબારમાં કરવાની હશે, કદાચ લખે ને આવ્યું હશે, નહીં તો એવી તબિયત પણ નહોતી કે આપણા બધાની વચ્ચેથી જતા રહે। મને યાદ છે 2004માં હું સંસદ સભ્ય બન્યો અને 2 મહિનામાં જ મારા પિતાશ્રીનું અવસાન થયું હતું। એ વખતે મને ખબર નહોતી કે આ દિલ્હીમાં સંસદ સભ્ય તરીકે હું કઈ રીતે કામ કરી શકીશ, પણ માન્ય પટેલ સાહેબની છત્રછાયા મને મળી, એમની હૂંક મળી, તો હું ભારત સરકારના મંત્રી સુધી પણ પહોંચી શક્યો। પણ આજે દક્ષિણ ગુજરાત માટે અને ખાસ કરીને અમારા જેવા આદિવાસીઓ માટે રાજકારણમાં કઈ રીતે ટકવું, કઈ રીતે સંઘર્ષ કરવો, કઈ રીતે પડકારો ઝીલવા, એ આજે અમે સૌ દિશાશૂન્ય થઈ છીએ।
હું તો આ તબક્કે એટલું જ કહીશ કે માનનીય પટેલ સાહેબની જે છત્રછાયા અમને મળી જન્નતમાંથી પણ એમનું માર્ગદર્શન અમને મળતું રહે અને વિભાજક પરિબળો સમયે લડવાની અમને શક્તિનો સ્ત્રોત એમના થકી મળતો રહે એવી મારા તરફથી ભાવભીની હું શ્રદ્ધાંજલિ આપું છું. મને એમ કીધું કે આપણે આજે ત્રણ જણાને મળવાનું છે અને ત્રણમાંથી કોઈ આપણને મત આપવાનો નથી અને છતાં એને મળવાનું છે. મેં કહ્યું સાહેબ શું કામ? તો કે નહીં, દોસ્તી તો છે, ફક્ત મત લેવા માટેની દોસ્તી નકામી છે. દોસ્તી છે, દોસ્તી નિભાવવાની છે અને આવતા દિવસોમાં પણ એ દોસ્તી કાયમ રાખવાની છે. ભાઈ અરુણસિંહ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા, એમણે શ્રદ્ધાંજલિ આપી. પહેલો અમે અરુણસિંહના ઘરે ગયા અને ઝાંપામાં પગ મૂકતા વખતે એમણે એમ કીધું કે મને ખબર છે કે તમે મને મત આપી શકવાના નથી, પણ તમારા ઘરે ચા પીવાનો તો મારો અધિકાર છે ને. હું મત લેવા નથી આવ્યો, હું ચૂંટણી લડવા નીકળ્યો છું પણ મત લેવા નથી આવ્યો, પણ મારો ચાનો અધિકાર કાયમ રાખવા માટે આવ્યો છું કે તમે મત આપો ન આપો પણ મારી ચા મને કાયમ મળતી રહેવી જોઈએ એ અધિકાર જતાવવા માટે હું તમારે ઘરે આવ્યો છું. આટલી મોટી જિંદાદિલી આપણી પાસે છે કોઈ પાસે? આપણે ક્યાંય ક્યારે ક્યારે આપણે આ જિંદાદિલી બતાવી બી નહીં શકીએ. અનુભવવાનું તો વાત જવા દો, આપણને બધાને લિફ્ટ કરાવીને એ માણસ લિફ્ટ થઈને જતો રહ્યો, પણ એ જ્યાં છે ત્યાં એના આશીર્વાદ, એની લાગણી, એની હૂંફ, એ બધું આપણી સાથે છે, આપણી સાથે કાયમ રહેવાનું છે. અને એટલે જ મેં કીધું તેમ અહમદભાઈના નામની આગળ સ્વર્ગસ્થ ક્યારેય નહીં લાગે, એ હંમેશા આપણા બધાના દિલમાં, આપણા બધાના રૂએ રૂએ જીવતા છે. આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ પરિમલ અને એમની આખી ટીમે આ જબરદસ્ત શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું.